ફિલ્મ એવોર્ડ 2022 અહીંયા આવીને આપને કેવું લાગ્યું ને આપનું શું કહેવું છે આ બાબતે? એઝ અન એક્ટર, એઝ અન આરજે રેડિયો જોકી તરીકે હું અહીંયા આમ તો દર વર્ષે હું આવતો હોઉં છું, એઝ અ એક્ટર તરીકે પણ આવતો હોઉં છું. આ વર્ષે મને સ્પેશિયલી મીડિયા તરીકે આવવા મળ્યું છે, કારણ કે દર વર્ષે ઇનોવેટિવ મારી પાસે કંઈક ને કંઈક નવો આઈડિયા હોય જ છે. અને આ વખતે મને મીડિયાએ અહીંયા બોલાવ્યો એ બદલ હેતલભાઈનો, અરવિંદભાઈનો તમામનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા મને મીડિયા તરીકે બોલાવ્યા માટે. સાથે સાથે વાત કરવા માગીશ કે અહીંયા જીફાની અંદર ખૂબ જ સુંદર મજાનું આયોજન હતું. અમે મીડિયા તરીકે કામ કરતા હતા અને આજે અમને મીડિયા તરીકે પૂરો અહીંનો સ્ટાફનો બધાનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે, તો તમામ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ મજા આવી અહીંયા જીફામાં. આપની સાથે એક મિત્ર છે, આપનો પરિચય આપશો? થેન્ક યુ. સૌથી પહેલાં તો આપણે થેન્ક યુ રવિભાઈને કે એમને જે વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી આપી એઝ અ વિડીયોગ્રાફર અને એઝ અ એન્કર. અને અહીંયા બહુ મજા આવી ઇન્ટરવ્યૂ લેવાની, અને અમારો ફર્સ્ટ ટાઈમ જ એક્સપિરિયન્સ છે એઝ અ ઝીફામાં. અને અહીંયાનું જે એટમોસ્ફિયર એન્ડ સ્ટારને મળવાનો એક અલગ જ અનુભવ રહેલો છે. અને થેન્ક યુ, બધી જ ક્રેડિટ રવિભાઈને છે, એટલા માટે પહેલાં તો રવિભાઈને થેન્ક યુ. સર, આપ એવું કીધું કે ફર્સ્ટ ટાઈમ તમે મીડિયા તરીકે આવ્યા છો, તો આપ અગાઉ શું કરતા હતા અને કઈ કાર્ય પદ્ધતિ છે આપની? મેં અગાઉ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે બોલિવૂડ મૂવી વિવેક ઓબરે અને પીએમ મોદી. સાથે સાથે ઘણી બધી ફિલ્મો આવી છે, મજાની લાઈફ, છેલ્લી બેન્ચ અને ઘણી બધી મૂવી છે, એકચ્યુઅલી મને યાદ નથી, શોર્ટ ફિલ્મ છે, એલ્બમ સોંગ છે, ઘણા બધા મૂવીમાં કામ કર્યું છે. અને ખૂબ જ સુંદર મજાનું આયોજન અહીંયા મને લાગી રહ્યું છે અને બહુ મજા આવી ખરેખર. અને મારી વાત કરું તો હું એઝ અ રાઇટર તરીકે કામ કરી રહ્યો છું અત્યારે, અને મારું ઓલરેડી એક શોર્ટ ફિલ્મ આવી હતી 2021માં અને 2022માં ડ્રીમર 1 અને ડ્રીમર 2 અને ડ્રીમર 3નું કામકાજ ચાલુ જ છે. અને મારી રવિભાઈ સાથે પણ એક ફિલ્મ ઇન ફ્યુચર પ્લાનિંગ જ છે, જે અમે 2018માં પ્લાન કરેલો હતો, અને એનું પણ કામ ચાલુ જ છે. એટલે જ્યારે સ્ક્રિપ્ટ અને એ બધું ખતમ થઈ જશે, સ્ક્રિપ્ટ ફાઇનલ ડ્રાફ્ટ, અને પછી અમે એના ઉપર કામ કરીશું. અત્યારે સોશિયલ મીડિયા પર એટલું વ્યાપ વધી રહ્યો છે કે સોશિયલ મીડિયાની અંદર જેટલું બને એટલું આપણે આગળ વધી શકીએ છીએ. તો સોશિયલ મીડિયાની અંદર પણ મારું એક જલ્દી જ હું આગળ કામકાજ ચાલુ કરી રહ્યો છું કે જેથી સોશિયલ મીડિયા પર પણ અમને જેટલી અત્યારે કાબિલિયત મળી રહી છે એટલી આગળ પણ મળે. દરેક ગુજરાતીને એક ખાસ કહેવા માગીશ કે ગુજરાતી ફિલ્મ અત્યારે વ્યાપ પતી નથી ગયો, હજુ પણ આપણે ગુજરાતી ફિલ્મને સાથે મળીને આગળ વધારવાની છે. તો દરેક ગુજરાતીને ખાસ વિનંતી કે ગુજરાતી ફિલ્મ જેટલીમાં જેટલી બને આવો સૌ સાથે મળી ગુજરાતી ફિલ્મને આવકારીએ અને સાથે મળી ગુજરાતી ફિલ્મને જે જયકાર કરીએ, ગુજરાતીને આગળ વધારીએ. થેન્ક યુ. મારું તો કહેવું છે દરેક ગુજરાતીઓને કે તમે મહિનામાં એકવાર તો પ્લાન બનાવો જ ગુજરાતી ફિલ્મ, કારણ કે અત્યારે તમે ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરશો તો ગુજરાતી જે ફિલ્મ છે નેક્સ્ટ લેવલ ઉપર જશે. અને આપણે ગુજરાતને ફક્ત ના માત્ર ગુજરાત અને ઇન્ડિયા આપણે ઇન્ટરનેશનલ સુધી પણ લઈ જવાની છે, ગુજરાતને ગ્લોબલ તરીકે. જેમ કે હમણાં છેલ્લો શો ઓસ્કારમાં નોમિનેટ થયો, પણ અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મ થઈ નહીં જીતી. એટલે હવે આપણે એવો પ્રયત્ન કરશું ઓસ્કાર સુધી લેવલ સુધી પહોંચશું, અને આપણે બધા સાથે પ્રયત્ન કરશું તો વધારે આપણને એ મળશે સક્સેસ. એટલા માટે મેન તો આપણે એ જ વાત છે કે બધા સાથે મળીને આગળ વધીએ. સૌ પ્રથમ વખત જે આપણે મીડિયા આજે કવરેજ કર્યું તેવું કીધું, અને લગભગ પ્રથમ મારો બી કિસ્સો એવો છે કે હું પ્રથમવાર જ અહીંયા આવ્યો છું, પણ આપણી સ્પીચ અને જે બોલવાની પદ્ધતિ છે બહુ જ અલગ છે. કોઈ કહી ના શકે કે તમે પ્રથમવાર રિપોર્ટિંગ કરી રહ્યા છો, તો આ જે કળા છે એ તમે કઈ રીતે હેન્ડલ કરો? જો કે હું બહુ ટાઈમ પહેલાં એક ડ્રામા આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. ડ્રામા આર્ટિસ્ટથી એક કળા એવી વિકસી કે એક પોતાનો અવાજ મળ્યો મને, અને અવાજના કારણે મેં રેડિયો જોકી એટલે કે આરજે તરીકે મેં પોતે કામ કર્યું. એના પછી આરજેની ફિલ્ડ મારા હાથમાંથી કદાચ નીકળી ગઈ હશે, પણ ત્યારબાદ મને એક નવો સ્કોપ મળ્યો મીડિયા, અને મીડિયા આજે મને એ લાઈન પર લઈ જઈ રહ્યું છે કે હું આપની સમક્ષ જે છું એ મીડિયાના કારણે જ અત્યારે છું. ઓકે. અને ઓકે, બીજી વાત તો એ છે કે જે લોકો જોઈ રહ્યા છે તો પ્લીઝ કે જ્યારે પણ જીફા થાય તો જીફામાં આવો. અહીંયા તમે અલગ અલગ આર્ટિસ્ટને મળશો, તો તમારું જે નોલેજ છે એ વધારે એક્સપ્લોર થશે અને તમને એક એક્સપ્લોરેશન મળશે, કારણ કે તમે અહીંયાથી બધે જ ભાઈ અમે ફર્સ્ટ ટાઈમ જ મળી રહ્યા છે, અને આને અલગ જ અનુભવ રહ્યો છે. એમ બધા સ્ટાર સાથે ઇન્ટરવ્યૂ કર્યો, પછી જે છે આપણા જીતેલા એવોર્ડ્સ એમની સાથે પણ વાત કરી, એટલે અલગ રહ્યું છે. એના માટે આપને વિનંતી છે કે જીફામાં આવો અને તમારું નોલેજ એક્સપ્લોર કરો.
સંપ્રદ ન્યૂઝ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ સૌથી વધારે તો થેન્ક યુ તમને પણ કે તમે અહીંયા અમારું ન્યૂઝ કવર કરી, કારણ કે આપણે સાથે જ કામ કરીએ છીએ, બધા જ ઇન્ટરવ્યુ આપણે સાથે લીધેલા છે અને એના માટે સૌથી થેન્ક યુ. અને વિડીયોગ્રાફર અને તમારું, કારણ કે અત્યારે બહુ મહેનત કરી છે તમે પણ, એટલે સૌથી વધારે થેન્ક યુ તમને. થેન્ક યુ.